तो ભારતે 12 વર્ષ બાદ વનડે વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં એન્ટ્રી લીધી છે અને ક્રિકેટનો બાદશાહ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની શાનદાર સદી અને મોહમ્મદ શમીની ઘાતક બોલિંગ સામે ન્યૂઝીલેન્ડની ટીમ પીચ પર ટકી શકી નહીં અને હારનો સામનો કરવો પડ્યો છે ત્યારે આ 10 ઇનિંગ્સમાં ભારતના શાનદાર પ્રદર્શનની એક ઝલક જોઈએ વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલમાં વિરાટ કોહલીએ ઐતિહાસિક સદી ફટકારીને સચિન તેંડુલકરનો શાનદાર રેકોર્ડ તોડ્યો હતો. બીજી તરફ શ્રેયસ અય્યરે પણ શાનદાર બેટિંગ કરી અને શાનદાર સદી ફટકારી. અય્યરે માત્ર 67 બોલમાં સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરે વાનખેડે સ્ટેડિયમમાં તોફાની ઇનિંગ રમી બતાવી. આ સદી સાથે શ્રેયસ અય્યરે વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો હતો. શ્રેયસ અય્યર વર્લ્ડ કપ નોકઆઉટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો છે. આ પહેલા વર્લ્ડ કપ નોકઆઉટમાં કોઈ પણ ખેલાડી 67 બોલમાં સદી ફટકારી શક્યો નહોતો. ટોપ 5 ભારતીય બેટ્સમેનની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કિંગ કોહલી. વિરાટ કોહલીએ 10 મેચમાં 102ની એવરેજથી 711 રન બનાવ્યા, જ્યારે શ્રેયસ અય્યરે 10 મેચમાં 556 રન બનાવીને બીજા ક્રમાંકે સ્થાન મેળવ્યું. આ સાથે રોહિત શર્મા 10 મેચમાં 550 રન બનાવીને ત્રીજા ક્રમાંકે છે. ચોથા ક્રમાંકે 386 રન બનાવીને KL રાહુલે સ્થાન મેળવ્યું છે. અને પાંચમા ક્રમાંકે આવે છે શુભમન ગિલ, જેણે 8 મેચમાં જ 50ની એવરેજથી 350 રન બનાવ્યા છે. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ખતરનાક બોલિંગ કરી અને બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલમાં 7 વિકેટ લીધી. શમીએ આ દરમિયાન વર્લ્ડ કપમાં પોતાની 50 વિકેટ પણ પૂર્ણ કરી લીધી. ટુર્નામેન્ટના ઇતિહાસમાં આ આંકડો પાર કરનાર તે પ્રથમ ભારતીય બોલર બન્યો છે. આ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ટોપ 5 ભારતીય બોલર્સની વાત કરીએ તો મોહમ્મદ શમીએ 10 મેચમાં 210 રન આપીને 23 વિકેટ ઝડપી પાડી. બીજા ક્રમાંકે છે જસપ્રીત બુમરા, જેણે 330 રન આપીને 18 વિકેટ ઝડપી. તો રવિન્દ્ર જાડેજાએ 355 રન આપ્યા અને 16 વિકેટ ઝડપીને ત્રીજા ક્રમે સ્થાન મેળવી લીધું. 368 રન આપીને 15 વિકેટ ઝડપનાર કુલદીપ યાદવ ચોથા ક્રમાંક પર છે, જ્યારે કે મોહમ્મદ સિરાજે 13 વિકેટ ઝડપીને પાંચમા ક્રમાંકે સ્થાન મેળવી લીધું છે. રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર સાતમો એવો કેપ્ટન બની ગયો છે કે જેણે 100થી વધુ મેચમાં ભારતીય ટીમ માટે કેપ્ટનશિપ કરી છે. ટીમ ઇન્ડિયા 2011માં વાનખેડેમાં બીજી વખત ચેમ્પિયન બની હતી. 12 વર્ષ બાદ તેણે આ જ મેદાન પર ચોથી વખત ફાઇનલમાં જગ્યા બનાવીને ઇતિહાસ રચ્યો. 1983માં પહેલી વાર ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી અને ચેમ્પિયન બની હતી. આ પછી ભારતીય ટીમ 2003માં ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ પરાજય થયો હતો. જ્યારે ત્રીજી વખત ટીમ 2011માં ફાઇનલમાં પહોંચી હતી અને MS ધોનીની કેપ્ટનશિપ હેઠળ બીજી વખત ચેમ્પિયન બની હતી. હવે ચોથી વખત ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશિપમાં ફાઇનલમાં પહોંચી ચૂકી છે. રોહિત શર્માએ ભારતના દિગ્ગજ કેપ્ટન્સની યાદીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. ભારત હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ફાઇનલ રમવા માટે તૈયાર છે. ભારત હવે ચોથી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યો છે. આ પહેલા ભારત 3 વખત ફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યું છે, જેમાંથી તેણે 2 ટ્રોફી કબજે કરી છે. હવે તો બસ સૌ કોઈ ફાઇનલમાં ભારતની જીતને લઈને કરી રહ્યા છે પ્રાર્થના અને જીત બાદના જશ્નની તૈયારીઓ. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.